સુરતમાં જમીનનો સોદો કરવા આવેલા હૈદરાબાદના વેપાર ક્રિપ્ટોકરન્સી લેવાના ચક્કરમાં હતા ત્યારે ટોળકી બે કરોડથી વધુની રકમ લૂંટી ભાગી છૂટી હતી આ ઘટના વરાછા પોલીસ સ્ટેશનની સામે શુક્રવારે બની હતી શરૂઆતમાં વેપારીએ પોલીસ ફરિયાદ આપવાની ના પાડી હતી બીજી તરફ શનિવારે મોડી રાત્રે વેપારી જાતે પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા આવ્યો હતો આથી વરાછા પોલીસે આઠથી વધુ લોકો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે પોલીસ પાંડેસરાના નાગસેન નગરથી ચાર જણાને ઉચકી લાવી છે બે કરોડની રકમ લૂંટી ટોળકી જેમાં ભાગી હતી તે સિયાસ કાર પર કબજે કરી લેવામાં આવી છે હૈદરાબાદના પીપીએફ પેઇન્ટ્સ પ્રોટેક્શન ફિલ્મ જે મોંઘી કારોમાં ફિલ્મ લાગે છે તેનો વિનય જૈન મોટા મોટાપાયે વેપાર કરે છે વિનય પિતાના મિત્ર પીકે ઝા એ વિનયને કહ્યું કે સુરતમાં લક્ઝરી કારોનું મોટું માર્કેટ છે જેથી તે પ્રોટેક્શન ફિલ્મના કારખાના માટે જમીન લેવાની વાત કરી હતી પીકે જાય સાત કરોડની જમીન તેને ચાર કરોડમાં આપવાની વાત કરી હતી ફોર્ચ્યુનર કારમાં ડ્રાઈવર શ્રીનું લઈને વિજય જૈન સાર્થક જૈન લક્ષ્મી નારાયણ અને વિવેકનો ભાઈ આકાશ સુરત આવ્યા હતા તેઓ પહેલા પીકે ઝાના માણસ સુમન હરિપ્રસાદસિંહને મળ્યા હતા જમીનની વાત કરવા વરાછા પોલીસ સ્ટેશન સામે સેન્ટ્રલ બજારની ઓફિસમાં ગયા હતા નાણા ક્રિપ્ટો કરન્સીમાં આપવાની વાત થયા બાદ કરન્સી ટ્રાન્સફર ન થતા વેપારીએ નારા આપ્યાનો ન હતા આ દરમિયાન માથાકૂત થતા ટોળકી લૂંટ કરીને કારમાં ભાગી છૂટી હતી બીજી એવી આશંકા છે કે આ વેપારી જે ફોર્ચ્યુનરમાં આવ્યા હતા તેમાં એમએલએ નું બોર્ડ લગાડ્યું હતું ઉપરાંત શુક્રવારે પોલીસ મથકે આવ્યા બાદ વિનય પરત થઈ ગયું હતું પોલીસે ફરિયાદ આપવા કહેતા તેણે આપઘાતની ધમકી આપી હતી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા વન ટીવી સુરત